આવેલા છે તેમની સામે પણ રાજ્ય સરકાર જે છે તે ઉપલી કોર્ટની અંદર જઈ શકે છે અને તે અંગે પણ ફરીથી હાઈકોર્ટની અંદર અરજી કરી શકે છે। बिल्कुल तो संध्या महत्वनो चुकादो कही शकाय के आटला वर्षों बाद जे पीड़ित परिवारो हता ते लोकोने हवे आखरे न्याय मळ्यो छे, परंतु जे निर्दोष जाहिर करवामां आव्या हता ते तमाम लोको जे छे के जे लोकोने वर्तर पण जे पीड़ित परिवार हता ते लोकोने वर्तर आपवामां आव्यु छे। आप दृश्यमां जोई रह्या छो के जे सरकारी वकील छे तेनी साथे तमाम जे वकीलो छे ते लोको अहीं आवी रह्या छे। बीजी तरफ वात करवामां आवे तो सरकारी वकील छे अमित पटेल तेमनी साथे सीधी वात करशुं। अमित भाई, सुधीर भाई शुं कहेशो चुकादा बाबते? और बाकी 11 को लाइव की गई। तो 38 ने फांसी, 11 ने आजीवन कैद की सजा। सरकारी वकील तेओ कोर्टमांथी बहार निकळ्या छे अने तेमनी प्रतिक्रिया लेवानो अमे प्रयत्न करी रह्या छे। जो के आ साथे जे बीजी एक वात आवी छे के जे मृतक छे एटले के जे लोको आजे ब्लास्ट थयो हतो तेमां मौतने भेट्या हता, तेमना परिवारने 1,00,000 रूपिया अने इजाग्रस्तो जे हता तेमने 50,000 आपवानी वात करवामां आवी छे। तो आजे जे सुनावणी हाथ धरवामां आवी तेमां आ बाबतो सामे आवी छे। तो सरकारी वकील आ अंगे प्रतिक्रिया आपशे के कोर्ट में आजनी सुनावणी में शुं थयुं, जो के जे वात सामे आवी छे अमे तमारी समक्ष मूकी दीधी छे। रेर ऑफ द रेर आ केस अने सजा 38 ने फांसी नी सजा। परंतु एक दुखनी वात क्यांक ए छे के आपणी जे प्रणाली रही छे, न्यायतंत्र रह्युं छे, तेमां सजा मळता मळता घणो लांबो समय वीती जाय छे। पीड़ितो पण ए ज कही रह्या छे के सजा एणे जे आरोप कर्यो छे તે આરોપ કરતા તેણે એ ગુનો કરતા તેણે સમય નથી લગાડ્યો, તો સજા આપતા કેમ આટલો લાંબો સમય? સાંભળીશું સરકારી વકીલને। टोटल 38 एक्यूज को ऑनरेबल द डेजिग्नेटेड जज फॉर बॉम्ब ब्लास्ट केसेस, उन्होंने 38 एक्यूज को आज हैंगिंग किया है और 11 एक्यूज को लाइफ टाइम की सजा दी है। आज रोज नामदार डेजिग्नेटेड जज फॉर बॉम्ब ब्लास्ट कोर्ट श्री ए आर पटेल साहेब कुल 38 आरोपियों ने मृत्युदंड की सजा करेली है और 11 आरोपियों ने लाइफ टाइम की सजा करेली है। હવે જે આરોપીઓને મૃત્યુદંડ કરવામાં આવેલો છે તે આરોપીઓને નામ હું જણાવું છું। તોમતદાર નંબર 1 જાહિદ કુતબુદ્દીન શેખ, તોમતદાર નંબર 2 ઇમરાન શેખ, ઇકબાલ કાસમ શેખ, શમસુદ્દીન સાબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ગ્યાસુ, મોહમ્મદ આરિફ, મોહમ્મદ ઉસ્માન, યુનુસ મંસૂરી, કમરુદ્દીન નાગોરી, આમિલ પરવાઝ, સિબલી મુસ્લિમ, સફદર હુસેન નાગોરી, હાફિઝ હુસેન મુલ્લા, મોહમ્મદ સાજિદ સલીમ, સજ્જાદ ગુલામ ખ્વાજા મંસૂરી, મુફ્તી અબુ બસર શેખ, અબ્બાસ ઉમર સમેજા, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ, મોહમ્મદ ઇસ્માઇલ, મોહમ્મદ ઇસાક મંસૂરી, અફઝલ ઉસ્માની, મોહમ્મદ આરિફ આસિફ હસન બદરુદ્દીન શેખ, મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા, કયામુદ્દીન કાપડિયા, મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શેખ, જીશાન અહેમદ જીશાન શેખ, જિયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રહેમાન તૈલી, મોહમ્મદ શકીલ લુહાર, મોહમ્મદ અકબર ચૌધરી, અફઝેલ ફઝલે રહેમાન, અહેમદ બાવા, સરફુદ્દીન કાપડિયા, સરફુદ્દીન ઇટી સેનુદ્દીન, સૈફુર રહેમાન, મોહમ્મદ તનવીર પઠાણ, આમિન રાજા, મોહમ્મદ મોબિન, મોહમ્મદ રફીક ઉર્ફે જાવીદ, તૌસિફ ખાન પઠાણ,
આ સિવાયના જે આરોપીઓ છે તેઓ લોકોને જ્યાં સુધી જીવે ત્યાં સુધી ની લાઈફ ટાઈમ ની સજા કરવામાં આવેલી છે. આ જે ફાંસીની સજા જે છે એ આરોપીઓને 302 ભારતીય ફોજદારી ધારાની કલમ 302 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટની નામદાર કોર્ટે જે કોમ્પેન્સેશન નો ઓર્ડર કરેલો છે 1,00,000 રૂપિયા જે ગુજરી ગયેલા છે એમના વારસદારોને 1,00,000 રૂપિયાનો કોમ્પેન્સેશન નો એવોર્ડ, 50,000 જે લોકો ગંભીર ઇજાઓ જેને થયેલી છે તેને 50,000 અને 25,000 જેને સામાન્ય ઇજાઓ થયેલી છે તેઓને સામાન્ય 25,000 નો દંડ કરવામાં આવેલો છે. નામદાર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ માનેલો છે અને 38 આરોપીઓને મૃત્યુદંડની સજા કરેલી છે. ટોટલ 38 એક્યુઝ જો હે ઉસકો ઓનરેબલ કોર્ટ ને મૃત્યુદંડ કી સજા કી હે ઓર 11 એક્યુઝ જો હે उनको लाइफ टाइम की सजा की है और टोटल 2,85,000 का फाइन किया है ऑल टू ऑल दी एक्यूज और एक्यूज नंबर 7 जो है उसको 2,88,000 का फाइन किया है. 1,00,000 का कॉम्पेंसेशन जो भी गुजर गए हैं उनके वारफदारों को देने का ऑर्डर किया है. 50,000 रुपीज जिसको गंभीर इजाओ इंजर्ड जो भी हुए थे उनको देने का ऑर्डर किया है और 25,000 रुपीज જો ભી હૈ વો જિસકો સિમ્પલ ઇન્જરી હુઈ થી ઉસકો દેને કા કોમ્પેન્સેશન કા એવોર્ડ હુઆ હૈ ઓર દૂસરા બતાઈએ આપકો ક્યા કોન કોન સી ધારા કે તહત કોટે યે જો ભી એક્યુઝ હૈ ઉનકો સેક્શન 302 ઓફ આઈપીસી એન્ડ 16(1)(b) ઓફ યુએપી એક્ટ અનલોફુલ પ્રિવેન્શન એક્ટિવિટીઝ એક્ટ કે તરત જો હમ જાનતે તબ તક એસા હૈ મગર એક્ઝેક્ટલી હમારે પાસ અભી કોઈ ડેટા નહીં હૈ પૂરે ઇન્ડિયા કા ઇસલિયે હમ વો નહીં બતા સકતે. અભી જો ભી સજા જો ઓનરેબલ કોર્ટ ને કી હૈ વો ઓનરેબલ કોર્ટ ને સભી સેક્શન મે કોન્સે એક્યુઝ કો કોન્સી સજા કી હૈ वो अभी बताया है. टोटल जो जजमेंट जो है वो हमने अभी पढ़ा नहीं है तो वो पढ़ने के बाद में ही आगे उन्होंने क्या माना है. मगर प्रोसिक्यूशन का केस जो है वो ऑनरेबल कोर्ट ने माना है और इसके बाद में ये टोटल 38 है कि उसको आज मृत्युदंड की सजा दी है. सर सबसे अहम मामला कि कोर्ट ने जो घायल लोग हैं તે લોકો કહી રહ્યા હતા કે અનેક વર્ષો બાદ તેઓ ન્યાય મળ્યો. તમારી જે ટીમ હતી કે જે લોકો તપાસ કરી રહ્યા હતા તે તપાસ કયા પ્રકારની રહી હતી અને આ જે ચુકાદો આવ્યો છે તેનાથી આપ શું માની રહ્યા છો? આજે ઇન્ડિયન મુજાહિદીનનું જે નેટવર્ક હતું એ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક હતું. અમદાવાદ અને ગુજરાત રાજ્યની અંદર જે આરોપીઓ હતા એ આરોપીઓને પકડવાની સાથે અલગ અલગ દેશના રાજ્યોના અંદર પણ આરોપીઓ પકડવાના હતા. બીજી રાજ્ય સરકારની જે એજન્સીઓ છે એમની સાથે કોઓર્ડિનેશન કરવાનું હતું એટલે તપાસ પ્રક્રિયા થોડી લંબાઈ સ્વાભાવિક છે. ઇન્વેસ્ટિગેશનની પણ પ્રક્રિયા થોડી લાંબી હોય છે પણ અંતે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની તપાસ ટીમ દ્વારા ખૂબ સારું ઇન્વેસ્ટિગેશન કરીને આ પરિણામ પ્રાપ્ત કરવામાં આવ્યું. સર આ ક્રેડિટ કોને આપવા માંગશો? ગુજરાત પોલીસને જોઈએ. ગુજરાત પોલીસના જે અધિકારીઓ છે ખાસ કરીને અમારા સિનિયર અધિકારી આ તત્કાલીન જોઈન્ટ સીપી ક્રાઇમ આશિષ ભાટિયા સાહેબ અને એ વખતના ડીસીપી ક્રાઇમ અને ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમા સાહેબ, હિમાંશુ શુક્લા સાહેબ હતા, જીએલ સિંગલ સાહેબ, મયુર ચાવડા, ઉષા રાડા અને ક્રાઇમ બ્રાન્ચના તમામ જે પીઆઈઓ પીજી વાઘેલા, તરુણ બારોટ, હરીસિંહ જનકાંત, વિજય જાડેજા અને કોન્સ્ટેબલથી માંડીને તમામ અધિકારીઓને આ કેસની સફળતા માટેની ક્રેડિટ આપીએ છીએ. કેમકે તમામે રાત દિવસ ખૂબ આ કેસને આ પરિણામ સુધી લઈ જવા માટે મહેનત કરી છે. સર ખૂબ ખૂબ અભિનંદન. તો આ હતા આઈપીએસ આરબી અસારી કે જેઓ જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે જે તપાસ ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી ઉસકો
पेश किया गया था ऑनरेबल कोर्ट के अंदर वीडियो कॉन्फ्रेंस माध्यम से। सर ये जो लाइफ सेंटेंस है वो अंटिल डेथ है? लाइफ सेंटेंस जो है ऑनरेबल कोर्ट ने जो लाइफ सेंटेंस की है वो अंटिल डेथ की है, वो जब तक ये लोग की ये सजा जो उनके अंतिम टिल लास्ट ब्रेथ। तो 14 वर्षे चुकादो आव्यो, 49 आरोपीओ हता अने तेमाथी 38 ने आजीवन कैदनी सजा फटकारवामां आवी छे। 38 ने फांसीनी सजा अने 11 ने आजीवन कैदनी सजा। પણ એ અચ્છા જો નામદાર કોર્ટે જે ટાઈપ કરીને આપું છું આગળનો જ લેજો, આજ કોર્ટને આઈપીસી કે તો સેક્શન 121 કે તહત 10 યર્સ कन्विक्शन। मैं जो बोल रहा हूँ वो सभी 49 एक्यूज को ये आईपीसी में कन्विक किया है, अनलॉफुल एक्टिविटी सेक्शन आईपीसी 121 10 इयर्स, एक्सप्लोज 124 लाइफ, एक्सप्लोजिव सब्सटेंसेस एक्ट लाइफ 153A 3 ईयर, अच्छी एक्सप्लोजिव सब्सटेंसेस एक्ट 7A 10 ईयर, પછી આઈપીસી 307 10 યર 326 10 યર 437 2 યર 463 2 યર 468 7 યર 471 7 યર, દેન અનલોફુલ એક્ટિવિટી મેં સેક્શન 13A 5 યર, સેક્શન 18 5 યર, સેક્શન 20 લાઈફ, सेक्शन 23 5 ईयर, सेक्शन 24 7 ईयर और एक्सप्लोजिव सब्सटेंसेस एक्ट सेक्शन 3 के तहत सेक्शन 3 में लाइफ, 7 ए में 10 ईयर, 5 में 10 ईयर और 6 में 10 ईयर। सर आखा केस में अंदर क्या एविडेंस महत्वपूर्ण था जो कोर्ट ने नोंधया और चीनी और इंडियन मुजाहिदों का नेटवर्क कैसे साबित करवानी है? અચ્છા આ જે કેસમાં છે, એક તો આપ જાણો છો પ્રમાણે સાક્ષીઓના 164ના નિવેદન, આ સિવાય એવિડન્સ એક્ટની કલમ 27 હેઠળના જુદા જુદા પંચનામા કરવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓએ પોતે કઈ જગ્યાએ મિટિંગ કરી હોય, કઈ જગ્યાએ કાવતરું કર્યું હોય, કઈ જગ્યાએ બીજી મિટિંગો કરી હોય, કઈ જગ્યાએ પોતે એક્સપ્લોઝર કરવા માટે બોમ્બ પ્લાન્ટ કર્યા હોય, આ તમામ પુરાવા હતા। અન્ય પણ સાયન્ટિફિક પુરાવા, એફએસએલના રિપોર્ટ, તપાસ કરનાર અધિકારીઓની જુબાની, આ તમામ હકીકતોને અને એક આરોપીએ જે 1 એપ્રુવર થઈને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેની પણ જુબાની ધ્યાને રાખીને નામદાર કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને લાઈફ સજા કરી છે। આ કેસની અંદર જે સિમી જે છે એ સિમીની ભૂમિકા બહુ મહત્વની રહેલી, અને સિમી જે છે અને સિમી એ જે નવું નામ ધારણ કરેલું ઇન્ડિયન મુજાહિદ્દીન, એ લોકોની ભૂમિકા જે છે એ મહત્વની રહેલી એવું કેસના જે રેકોર્ડ ઉપર આવેલા પુરાવાથી બહાર આવેલું છે। તો દેશના ઇતિહાસમાં પહેલી વખત 38 દોષિતોને ફાંસીની સજા, 11 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2008નું એ વર્ષ 26 જુલાઈ 2008, 14 વર્ષે ચુકાદો આવ્યો, 56 લોકોના મોત થયા હતા, 246 લોકો ઘાયલ હતા અને એ પરિવારોને આજે ન્યાય મળ્યો છે। જે પીડિતો છે તેમને પણ, જે મૃતક પરિવારો છે, મૃતકના પરિવારો છે તેમને 1 લાખનું વળતર આપવામાં આવશે। આ સાથે જ જે ઇજાગ્રસ્તો છે તેમને 50,000 અને સામાન્ય ઇજા પહોંચી હોય તેઓને 25,000 આપવાની વાત કોર્ટે કરી છે। પીડિતો આપણી સાથે છે તુલસીભાઈ અને વિષ્ણુભાઈ। જી તુલસીભાઈ, જે 50,000 આપવાની વાત કરી છે, ઘાયલોને સામાન્ય ઇજા થઈ હોય તો 25,000, આપ સંતુષ્ટ છો આ રાશિથી? વકીલ સાહેબે કીધું કે આ લોકો સુપ્રીમમાં જશે,
રાષ્ટ્રપતિ પાસે જશે, પણ એવું ના કરવું જોઈએ. આ લોકોને તરત ને તરત અઠવાડિયામાં ફાંસી આપી દેવી જોઈએ બેન. જી જી, પરંતુ ન્યાય પ્રણાલી છે ને એ એના પ્રમાણે જ ચાલે છે. શું આમાં સુધારો, શ્રીજીભાઈ સુધારો થવા જોઈએ આ બધી વાત, કારણ કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. જી, એ લોકોએ એક જ દિવસમાં આપણા 56 લોકોને માર્યા હતા, એ લોકોએ કોઈની રાહ નથી જોઈ તો આપણે